नमस्कार। धोरण 8 विषय सामाजिक विज्ञान चैप्टर 11 संयुक्त राष्ट्रों यूएन એટલે કે યુનાઇટેડ નેશન સંયુક્ત યુનાઇટેડ એટલે સંયુક્ત અને નેશન એટલે રાષ્ટ્રો એટલે રાષ્ટ્રનો સંઘ જે બને એ યુનાઇટેડ રાષ્ટ્રનો જે સંઘ છે સંયુક્ત રાષ્ટ્રનો રાષ્ટ્રધ્વજ આપેલો છે જેમ આપણે ભારતનો કેમ છે એવી રીતે આ સંસ્થાનો સિમ્બોલ છે ધ્વજ છે અહીંયા એક ગીત આપેલું છે જે ગીતનો મિનિંગ એવું છે કે શાંતિ ગીત માટે વિશ્વમાં શાંતિ માટે આ સંસ્થાની જરૂર ઉદ્ભવી થઈ વિચારો વિશ્વમાં શાંતિની જરૂર શા માટે છે તો કે વિશ્વ શાંતિ હોય તો જ દેશ પોતાનો અને દેશમાં વસતા વ્યક્તિઓનો વિકાસ સાધી શકે વિશ્વની શાંતિ હોય તો આંતરિક બાબતો વિશે દેશ વધુમાં વધુ એની પ્રશ્નો હોય એ સમસ્યા હોય એનો હલ કરી શકે એટલે વિશ્વ શાંતિ હોય તો દેશ વધુ વિકાસ ઝડપથી થઈ શકે બીજું છે યુદ્ધ થતાં શા માટે અટકાવવા જોઈએ તો કે યુદ્ધમાં માલ મિલકતોને તો નુકસાન પહોંચે જ પણ માનવહાનિ પણ થાય અનેક માણસો ઘાયલ થાય અનેક મનુષ્યો છે એ પોતાનો જીવ ગુમાવી બેસે અમુક કેટલી કરોડોની મિલકતો હોય સંપત્તિઓ હોય એનો વિનાશ સર્જાય તો આવા માટે થઈને યુદ્ધ થતાં અટકાવવા જોઈએ વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે શું કામે જરૂરિયાત થઈ વિશ્વ સંસ્થાની તો કે પ્રથમ વિશ્વયુદ્ધ વિશ્વના મોટા ભાગમાં વિનાશનું તાંડવ સર્જ્યું એટલે વિનાશ સર્જાયો લોકો શાંતિની જરૂરિયાત લાગવા લાગી ઇતિહાસે સાબિત કરી નાખ્યું કે સમગ્ર વિશ્વમાં શાંતિ જો જોતી હોય તો એક વચ્ચેની એટલે કે મધ્યસ્થ સંસ્થાની જરૂરિયાત રહે જેમ જુદા જુદા રાજ્યો વચ્ચે સંકલન એટલે કે મેળ બેસાડવા માટે થઈને એક રાષ્ટ્રીય સંસ્થાની જરૂર પડે એમ દરેક રાષ્ટ્રોને સંકલન સાધવા માટે એકબીજાથી સંયુક્ત કરવા માટે થઈને આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂર પડે એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિશ્વ સંસ્થાની જરૂર પડે જે દુનિયાના દેશો વચ્ચે શાંતિ સમ અને સહકારના માર્ગે બધા દેશોને વાળે અમેરિકાના પ્રમુખ વુડો વિલ્સન અત્યારે કોણ છે અમેરિકાના પ્રમુખ બાઇડેન છે ને એમ આ વાત કરે છે 1918 પછીની એટલે કે 1919 કે 20ની આસપાસ ત્યારે અમેરિકાના પ્રમુખ વિલ્સન હતા જેને વિશ્વ સંસ્થાનો વિચાર રજૂ કર્યો હતો એને પરિણામે 1920માં યુદ્ધ અટકાવનાર અને શાંતિના ચાહક એવી રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશનલ નામની સંસ્થા ચાલુ કરી પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વ કક્ષાએ સંસ્થા સ્થાપવાનો આ પ્રથમ પ્રયાસ હતો એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ પહેલી સંસ્થાથી આ સંસ્થાએ બે દેશો વચ્ચે તકરારી મુદ્દો કે તકરાર થતો હોય જે ટક્કર થતા હોય એવા મુદ્દાનો નિકાલ લાવી યુદ્ધ થતું અટકાવ્યું પણ આ સંસ્થાની મર્યાદાથી કઈ તો કે નબળા દેશોને શક્તિશાળી દેશોના આક્રમણથી બચાવવા મહત્વના કાર્યોમાં આ સંસ્થા નિષ્ફળ નીવડી એટલે આ સંસ્થાએ જે નબળા હતા દેશ એના ઉપર મોટા દેશો હોય એ આક્રમણ કરે તો એનાથી એ બચાવી શકતી નહોતી જેથી કરીને બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું બીજું વિશ્વયુદ્ધ તો પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ વિનાશ હતું કારણ તો કે બીજા વિશ્વયુદ્ધમાં અણુબોમ્બ જેવા વિનાશક શસ્ત્રનો ઉપયોગ થયો બીજા વિશ્વયુદ્ધમાં આપણને ખબર છે અમેરિકાએ જાપાનના બે સિટી હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંક્યા હતા જે હજી આજે
એની અસર બતાવે છે. આ જે એ બે શહેરમાં જન્મેલા બાળકો ખોટ ખાપણવાળા જોવા મળે છે ત્યાં આજે પણ એક પણ વનસ્પતિ ઉગતી નથી. તો આવા વિનાશકારી શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને લીધે મોટા સમુદાયમાં માનવ સંહાર થયો, એટલે એકથી વધારે માનવ સંહારથી મૃત્યુ પામ્યું. દુનિયાના બધા દેશો વધતા ઓછા અંશે પ્રમાણમાં બધાને થોડુંક તો સહન કરવું પડ્યું હતું જ, જેથી કરીને વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો અને બધાને શાંતિની જરૂરિયાત લાગી. ત્યાર પછી છે વિચારો, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ કયા વર્ષ દરમિયાન થયું, કોની કોની વચ્ચે થયું અને તેના શા પરિણામ આવ્યા? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 સુધી ચાલ્યું, જેમાં મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં મિત્ર રાષ્ટ્રનો વિજય થયો હતો. આ મિત્ર રાષ્ટ્રો એવા હતા કે જે વિકસિત દેશોના સમૂહ હતો, જે રશિયા છે, અમેરિકા છે, એ એક બાજુ હતા અને સામે ફ્રાન્સ છે, પછી નાના નાના દેશો યુરોપના હતા, એ બધા ધરી રાષ્ટ્રોમાં હતા, જેમાં મિત્ર રાષ્ટ્રનો વિજય થયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધની વાત કરીએ તો 1939 થી 1945 દરમિયાન સુધી બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું, જેમાં મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં પણ મિત્ર રાષ્ટ્રનો વિજય થયો હતો. ત્યાર પછી છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ, એટલે કે યુનોનો ઉદ્ભવ કેવો થયો, જો કેવી રીતે થયો. બાજુમાં ચિત્ર આપેલું છે, એ સંયુક્ત રાષ્ટ્રનું વડું મથક એટલે કે મુખ્ય કચેરી જે છે એ ન્યૂયોર્કમાં આવેલી છે. ન્યૂયોર્ક એટલે સિટી છે અમેરિકાની, બરાબર, ત્યાં આવેલું છે. વિશ્વને યુદ્ધના ભયમાં મુક્ત કરવા માટે રાજપુરુષોએ કમર કસી એટલે કે મહેનત વર્ગી ગયા. તે સમયના અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ડે ના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થાની યોજના ઘડવામાં આવી, એટલે પહેલી વિશ્વ સંસ્થા કઈ હતી, લીગ ઓફ નેશન, અને બીજી યુનો. પરિણામે 1945 ઓક્ટોબર અને 24 ઓક્ટોબર વિશ્વ શાંતિ માટે યુનોની સ્થાપના થઈ, જેનું ટૂંકું નામ છે યુનો, યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન. હવે આ સંસ્થા યુનાઇટેડ નેશનલ એટલે કે યુએન એનું નામ બદલાવામાં આવ્યું તરીકે પણ ઓળખાય છે. પહેલાં યુએનઓથી ઓળખાતી, હવે યુએનથી ઓળખાય છે. તે 24 ઓક્ટોબર 1945 સ્થાપવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રો એટલે યુએનની સ્થાપના થઈ ત્યારે 51 રાષ્ટ્રો સભ્ય રાષ્ટ્રો હતા, એટલે એટલા રાષ્ટ્ર 51 રાષ્ટ્રો તેમાં જોડાયા હતા અને એના સભ્ય બન્યા. આજે એટલે કે 2011 છેલ્લી વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રોની સભ્ય સંખ્યા 193 સુધી પહોંચી ગઈ, ધીમે ધીમે એમાં વધારો થતો ગયો. આટલું જાણવા જેવું, યુએનના મહામંત્રીની મુદત 5 હોય છે, એટલે મંત્રી તરીકે જે સભ્ય પામે એ 5 સુધી એનું કાર્ય કરી શકે. આફ્રિકામાં આવેલ એટલે આફ્રિકા ખંડમાં જે દેશ છે સુદાન, દક્ષિણમાં આવેલો છે, તે યુએનનો 193 સભ્ય દેશ બન્યો, એટલે છેલ્લો એ જોડાણો હતો. યુએનની સત્તાવાર ભાષાઓ એટલે કે કઈ કઈ ભાષાઓ ત્યાં ઉપયોગ થાય, એ અરેબિક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ ભાષાનો સમાવેશ થાય છે. આપણે કેમ દેશનો વહીવટ અંગ્રેજી અને હિન્દીમાં થાય, એમ યુએનએનો વહીવટ, ભાષાકીય સત્તા આટલી છે. ત્યાર પછી નેક્સ્ટ પેજ, યુએનના હેતુઓ, શા માટે યુએનએ સ્થાપવામાં આવી, એમ એનું શું શું મુખ્ય ધ્યેય હતું એ. તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, બધા દેશો શાંતિ અને એકબીજા સલામત રહે એની જાળવણી કરવા માટે. બીજું છે સભ્ય દેશો વચ્ચે મિત્રી ભાવના કેળવવી, એટલે જે દેશો જોડાય છે એકબીજા
મૈત્રી તરીકે મિત્રતા બાંધે એમ. ત્રીજું, આંતરરાષ્ટ્રીય આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો. એટલે કોઈ પણ એક દેશ આર્થિક રીતે પછાત હોય તો સામાજિક રીતે પછાત હોય તો એને કેવી રીતે આગળ વધી અને એના પ્રશ્નોનો નિકાલ કરવો જોઈએ એવી સલાહ માટે. ચોથું છે, બધા જ લોકોનો માનવ હકો અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનવીની લાગણી ઉત્પન્ન કરવા સરકાર સાધવો. એટલે એકબીજાને સહકાર આપવો કે બધા લોકોને માનવ હકો જે છે, મૂળભૂત સ્વતંત્રતા છે જે, એ બધાને મળી રહેવી જોઈએ. આ હેતુથી યુએનએના જુદા જુદા અંગો સિદ્ધ કરવામાં આવ્યા. તેના મુખ્ય 6 અંગો છે જે આપણે હવે ચર્ચા કરીશું. અહીંયા નીચે એના અંગો આપેલા છે. એની પહેલાં એક વિચારો એવા પ્રશ્ન છે, જો એમાં પહેલું છે, માનવીની મૂળભૂત જરૂરિયાત કઈ કઈ છે? તો કે ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. એટલે આવા હકો તો આપણને મળવા જ જોઈએ એવું હેતુ હતું યુએનનું. બીજી વાત કરીએ તો આજના વિકટ પ્રશ્નો ક્યાં ક્યાં છે? તો કે વસ્તી વિસ્ફોટ, અમુક દેશોમાં ઝડપથી વસ્તી વધારો થાય છે, જો કે ભારત છે, ચીન છે. પ્રદૂષણ, હવા પ્રદૂષણ કરી છે, જળ પ્રદૂષણ કરી છે, ભૂમિ પ્રદૂષણ કરી છે એવા. ગરીબી છે, બેકારી છે, ભૂખમરો છે, આતંકવાદ વિશ્વ સ્તરે મોટા મોટો પ્રશ્ન છે. તો આવા વિકટ પ્રશ્નો છે. ત્રીજું જોઈએ તો માનવ કુળને ઉગારવા શું શું કરવું જોઈએ? તો કે નિઃશસ્ત્રીકરણ કરવું. નિઃશસ્ત્રીકરણ એટલે જે શસ્ત્રો છે એનો નાશ કરવો જોઈએ. આ વિશ્વયુદ્ધ થયા એટલે ઘણા દેશોએ અણુ પરીક્ષણ કરી, આપણે ભારતે કરીએ. હા, તો બધા પાસે અણુ બોમ્બો હોય તો એકબીજાને એકબીજાથી ખતરો રહે, ટેન્શન રહે ને આપણે. તો કોઈ પાસે શસ્ત્રો જ ના હોય તો, અથવા તો જે છે એટલા ભલે રહીએ, પણ બાકીના હવે અણુ ઉત્પાદન ન કરીએ તો, તો એ ખર્ચ જે તે દેશ પોતાના દેશોના લોકો માટે કરી શકે તો શું થાય, માનવ કુળને ઉગારી શકીએ. ત્યાર પછીની વાત કરીએ તો ચોથું, તમારા મતે યુનો જેવી સંસ્થા જરૂર છે શા માટે? તો કે હા, વિશ્વ શાંતિ માટે આવી સંસ્થા જરૂરી છે કે જે એકબીજાને દેશો પ્રત્યે સહકારની અને શાંતિની ભાવના સ્થાપે. પાંચમું છે, યુનો દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો કે એની સ્થાપના કરી છે તે જ દિવસે, 24 ઓક્ટોબર, બરાબર તે દિવસે યુનો દિવસ હોય છે. ત્યાર પછી વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રના અંગો. સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય 6 અંગ છે, એમાં પહેલું જ છે સામાન્ય સભા, જનરલ એસેમ્બલી. એ યુનોનું સૌથી મોટું અંગ છે. વિશ્વના પ્રશ્નો પર ચર્ચા અને વિચારણા કરવા માટે સભ્ય રાષ્ટ્રની બનેલી સભાને શું કહે છે? સામાન્ય સભા. બીજું અંગ છે સલામતી સમિતિ, સિક્યુરિટી કાઉન્સિલ. આનો અત્યારે ટૂંકો પરિચય આપી છે, પછી આના વિશે આપણે અંગો વિશે ભણવાનું છે ડીપમાં. તો આ સલામતી સમિતિ છે ને, એ સૌથી મહત્વનું અંગ છે. મોટું અંગ સામાન્ય સભા છે, જ્યારે મહત્વનું અંગ સલામતી સમિતિ છે. તો કે આંતરરાષ્ટ્રીય સલામતી રક્ષણ કરવાનું કાર્ય કોના હાથમાં છે? સલામતી સમિતિના હાથમાં. ત્યાર પછી ત્રીજું છે આર્થિક અને સામાજિક સમિતિ, એટલે કે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, જે જગતની પ્રજાની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનું કાર્ય કરે. ચોથું છે વાલીપણા સમિતિ, ટ્રસ્ટીશીપ કાઉન્સિલ, જે વિદેશ શાસન હેઠળના વિસ્તારોને સ્વતંત્ર પ્રાપ્ત કરવામાં મદદ કરનાર સમિતિ છે. એટલે એક દેશે બીજા દેશ ઉપર કબજો કર્યો હોય તો એને સ્વતંત્ર થવું હોય તો આ ટ્રસ્ટીશીપ એને મદદ કરે. ચોથું અંગ છે ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. એટલે કે સભ્ય રાષ્ટ્રો વચ્ચે ના ઝઘડા અથવા તો વિવાદ નિવારણ કરવાની સંસ્થાને શું કહેવાય? ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, એટલે કે આંતરરાષ્ટ્રીય અદાલત. ત્યાર પછી છે છેલ્લું અંગ સચિવાલય, સેક્રેટરિયલ.
संयुक्त राष्ट्रना जुदा जुदा अंगोए लीधेला निर्णयों अमल करवानु कार्य करावनारने सचिवालय कहेवामां आवे छे। बाजूना पेज ऊपर जोईए तो एनू यूएनएनु सौथी मोटू अंग जे सामान्य सभा छे एनू चित्र बतावामां आवेलू छे। आ सामान्य सभानो सभाखंड छे। सामान्य सभा यूएनएनु सौथी मोटू अंग छे जेने विश्वनी पार्लामेंट कही शकाय। आपणे केम અત્યારે દિલ્હીમાં પાર્લામેન્ટ છે ભારતની, એમાં વિશ્વની પાર્લામેન્ટ છે। યુનોમાં જોડાયેલ રાષ્ટ્રોની પ્રતિનિધિઓ તેમાં બેસે છે। દરેક સભ્ય રાષ્ટ્રે વધુમાં વધુ 5 સભ્ય જ મોકલી શકે, પણ મત આપવા ટાઈમે એક રાષ્ટ્ર એક જ મત આપી શકે। કાંઈ પણ બાબત હોય તો એક રાષ્ટ્ર છે એ એક જ વખત મત આપી શકે। સામાન્ય સભા વર્ષમાં એકવાર મળે છે। તેના સભ્યો દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે। એટલા જેટલા 193 છે, દરેક 193 સભ્યો ચૂંટણી કરી અને પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટી કાઢે છે। 1953 અને 54માં ભારતના પ્રતિનિધિ આ સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા। આ સભાને માનવ અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું ઈસવીસન 1948માં 10મી ડિસેમ્બરે મંજૂર કર્યું હતું। જો બાજુમાં ચિત્ર આપેલું છે શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત, જે સામાન્ય સભાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા હતા। સામાન્ય સભા યુનોના ખતપત્રની મર્યાદામાં રહીને, એટલે યુનોનું જે બંધારણ છે એને અનુકૂળતા રહીને વિશ્વના કોઈ પણ પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા અથવા તો સલાહ સૂચન કરી શકે અને વિશ્વને શાંતિ અને સલામતીની ભયમાંથી મુક્તિ આપી અને નવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે। એ સિવાય યુનોનું કોઈ પણ પ્રશ્નો સામે ધ્યાન દોરી શકે અને યુનોમાં નવા સભ્યોને પ્રવેશ આપવાની સત્તા પણ આ સભાની જ છે। વિચારો, યુએનની સામાન્ય સભાના પ્રમુખ તરીકે ભારતમાંથી કોની વરણી થઈ? તો કે આ કોની? શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતની। અને એને શું કર્યું હતું? માનવ અધિકાર નામું જાહેરનામું બહાર પાડ્યું હતું। તો કે માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે, શા માટે? તો કે માનવ અધિકાર દિન ક્યારે બહાર પાડ્યું હતું? 10 ડિસેમ્બરે। એટલે એ ક્યારે ઉજવાય માનવ અધિકાર દિન? 10મી ડિસેમ્બર। શું કામે ઉજવાય છે? તો કે જન્મ અધિકારો જાળવવા માટે। મૂળભૂત જે માનવોના અધિકારો છે, માણસોના જે હકો છે એને મળવા જોઈએ, એના માટે થઈને માનવ અધિકાર દિન ઉજવવામાં આવે છે। ત્રીજું જોઈએ તો માનવ અધિકાર શું છે અને શા માટે જરૂરી છે? તો કે ભાઈ, વ્યક્તિના વિકાસ માટે માનવ અધિકારો હોવા જોઈએ, કે એને આ આ અધિકારો તો મળવા જ જોઈએ। શિક્ષણ મળવું જ જોઈએ, ખોરાક મળવો જ જોઈએ, જે જીવન જરૂરિયાત છે એ વસ્તુ મળવી જ જોઈએ, એટલે એ માનવ અધિકાર છે। શું કામે હોવું જોઈએ? તો કે કોઈ પણ વ્યક્તિનું શોષણ ના થાય, સમૂહમાંનું શોષણ ના થાય, એના માટે થઈને માનવ અધિકારો હોવા જ જોઈએ। એટલે આ શું હતું? સામાન્ય સભાના કાર્યો હતા। ચાલો અહીંયા સુધી રાખીએ। થેન્ક યુ।